મિત્રો નમસ્કાર થોડીક ગંભીર અને દુઃખની વાત કરવી છે ભણતર વિશેની હું એક લોકલ બસમાં આવતો હતો એક બેન નાના બાળકને લઈને ચેડા એક સીટમાં બેઠા એ સીટ ઉપર બેઠેલો બીજો માણસ હતો એણે ફટાફટ એને ઊભા કર્યા બેન આ ત્રણની સીટ છે ત્રણ બેઠા છે ઊભા થાવ અહીં બેસાય તમારાથી તરત જ પાછળ બેઠેલો એક માણસ હતો ઉભો થયો અને કે બેન અહીંયા 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 બેસી જાઓ બેન અહીંયા બેસી જાઓ એ બેન પાસે છ મહિનાનું એક બાળક તેડેલું હતું અને ડોશીમાં ભેગા હતા એના સાસુ હોય કે બા હોય આવું નિરીક્ષણ કરતો આવું નિરીક્ષણ હંમેશા સમાજમાં કરવું આચું ચોપડી કરતા છે ને સમાજના નિરીક્ષણમાંથી મળશે હવે એક બાળકવાળી સ્ત્રી ગર્ભવતી સ્ત્રી હોય માંદી હોય વૃદ્ધ હોય અશક્ત હોય બાળક હોય આને રસ્તો આપવો એવું શાસ્ત્રોમાં લખ્યું છે એને બેસવાની જગ્યા આપવી આ મૂલ્ય છે મૂલ્ય છે આ મૂલ્યને પાળવું ઓલા માણસે બેસવા ન દીધી બીજા માણસે બેસવા દીધા હવે ખૂબી એ છે કે બેના કપડાં જોઈને એની બેગ જોઈને મેં નક્કી કર્યું કે જેણે બેસવા નહોતી દીધી ને બેનને ઊભી કરીને એ આમ થોડીક સીટમાં બેઠા હતા તો તરત જ ઊભા કરી દીધા હતા એ માણસ ભણેલો હતો અપ ટુ ડેટ હતો ઇનમાં હતો સરસ મજાના બૂટ પહેર્યા હતા એણે અને જે માણસ ઊભો થઈને બીજાને બેસાડે પણ અભણ મેળો ગયેલો હતો મિત્રો આ ચિત્ર ને વાત તમને સામાન્ય લાગે આ ઘટના પણ આ સમાજનું એક વાસ્તવિક ચિત્ર છે દરેક ઘરમાં ગામડામાં જૂની પેઢીમાં નવી પેઢીમાં આ જે ફેર છે ને આ ભેદ છે ને એ તમે નજરો નજર જોઈ શકશો એમ લાગે કે ભણેલા માણસો હારા છે ભણેલા માણસો ખરાબ છે એની પાસે મૂલ્યનું સંવર્ધન કે રક્ષણ કે ફરજ નથી નિભાવાતી અને અભણ માણસો આ ફરજ નિભાવે છે વૃદ્ધનો કોઈનો હાથ પકડીને રસ્તો ટપાડવો હોય તમે જોયું અપ ટુ ડેટ હોય ગાડી ઊભી રાખીને કોઈને હાથ રસ્તો ટપાડી દઈએ વૃદ્ધનો હાથ પકડે અભણ માણસો આવું જોવા મળે અભણ માણસો પાછળ હોસ્પિટલે જઈને બેસજો બે ત્રણ માણસ છે ને ગામડાનો આવશે ને અભિક ડોસી માને બા ને ખંભે બેહાડી બુગાડી દે અને ભણેલો માણસ ટ્રે ગોતતો છે ને આમ તેમને ઘણો બધા ફાફા મારશે ભણેલ માણસોની ઉપર મેં કે સ્ટડીઓ કર્યા છે કરાવ્યા છે મારા એનએસએસના છોકરાઓ પાસે મા બાપને છે ને અભણ માણસો વધારે હાચવે છે ભણેલા કરતાં એટલે મેં થોડુંક છે ને આ જ્યારે આ સિસ્ટમ જોઈને મેકોલોની પદ્ધતિથી શાળા યુનિવર્સિટી મહાવિદ્યાલય ત્યારે કંઈ કંઈક તો એમ થાય કે આને ત્યારે તાળા મારી ના આને બંધ કરવું જોઈએ આને તો હવે છે ને એમ કે દિવાળું પી છે દેહ દીધા છે વાંચું છું થોડુંક ગંભીર છે આજનું ભણતર માણસ મૂળભૂત રીતે ખૂબ જ સારો છે સિસ્ટમ જોરદાર છે માણસની અંદર નૈસર્ગિકતાની સંવનાઓ જોરદાર છે પરંતુ તેનું ઓપરેટિંગ અવ્યવસ્થિત થાય છે એટલે તેના હેતુઓ સરતા નથી ઈશ્વરે બનાવેલો માણસ નહીં કુદરતની શ્રેષ્ઠતમ કૃતિ છે ભાઈ તેની અંદરનું નિસર્ગ આવેગો સંવેદનાઓ સ્પંદનો આ બધું કંઈ ઘડતું નથી તેમાંથી મહાકવિ ભાસ વાલ્મિકી કાલિદાસ અને વ્યાસ નિષ્પન્ન થાય તેવી ભરપૂર સંભાવનાઓ એની અંદર ભરેલી છે પરંતુ તેમાંથી તેના બદલે ખેતાન શેતાન અને રેગિસ્તાન જ પેદા થાય છે ભાઈ તેનું કારણ તેનું બાહ્ય ભણતર છે તે ઈશ્વરે બનાવેલી કૃતિ અગણ્ય અને અમૂલ્ય છે પરંતુ તે દુનિયાના માહોલને ભણ્યા પછી જધન્ય અને શૂન્ય બની જાય છે એમાં એ જો નિશાળોનું અને આ સ્કૂલ શાળા કોલેજોનું મેકોલો પદ્ધતિનું શિક્ષણ લીધું પછી તો પતી ગયું બસ ખલાસ થઈ ગયું પછી નિર્માલ્ય અને નિર્વીર્ય પ્રજા પેદા થાય છે એમાંથી આ હકીકત છે આત્મવિશ્વાસ વગરનો છે ને ભણેલ માણસ જોવા મળે તમે જોજો હું હવે શું કરું ગ્રેજ્યુએટ થયો પીએચડી થયો હવે મારાથી હવે હું મજૂરી કેમ કરું આવા બેકારો ભણેલા છે અભણ માણસો આવા પ્રશ્નો જ નથી કરતા રોટલાનો નોકરીનો ખાવાનો પ્રશ્ન ભણેલાઓનો જો અભણનો નથી અભણ તો આમ પાટું મારીને પાણી પેદા કરીએ છીએ રોટલો પેદા કરીએ છીએ તમે જુઓ જેટલો ભણેલો એટલો સ્માર્ટ અને જેટલો સ્માર્ટ એટલી તેનાથી સાવચેતી અમારે ત્યાં છે ને ગામડાની અંદર કોઈ બાપા બેઠા હોય ને એની પાસે ભણેલો માણસ હોય ને ઇન્સર્ટ કરેલો હોય ને તો બાપા વાત કરે ને તો ગભરાતા હોય કે હાડો આ શું કરશું કાંઈ નક્કી નહીં આવા બાહ્ય દેખાવે અપ ટુ ડેટ લાગતા કહેવાતા સભ્ય માણસોથી ખૂબ સંભાળવું પડે કેમકે તે ક્યારે દગો ફટકો કરે તેનું નક્કી નહીં આવા લોકો બોલે બીજું અને કરે પણ બીજું શું બોલે અને કરે શું તેનું નક્કી ન હોય ભરોસો તો એક તલબાર પણ ન કરાય કેમ કે તેઓ તેને જરૂરિયાત હોય ત્યારે જુદા અને આપણને તેની જરૂરિયાત હોય ત્યારે એ પાછા જુદા હોય છે છાતી કાઢી એક સ્ટેન્ડ પર તે ઊભા જ ન રહે અને હંમેશા પોતાની ચામડી બચાવીને જ ન્યાય જોખનારા ચોરો હોય છે થોડુંક આકરું લાગશે પણ આ હકીકત છે ફાયદા વગર એક શબ્દ બોલે નહીં જો પોતાને તેમાં ફાયદો ન હોય તો અને જો પોતાને સહેજે જોખમ લાગે ત્યારે સામસામે તલવારો ખેંચાણી અને મારી આંખો મીચાણી કહીને મગનું નામ મરી પાડે જ નહીં આ ભણેલો માણસ છે આ છે ભણેલા ગણ ગણાતા વ્હાઈટ કોલર સ્માર્ટ સોફિસ્ટો તે સગા બાપને પણ કાંધ આપવામાં પોતાના ફાયદાનો હિસાબ કરે અને સગા ભાઈને પણ મરવામાં પણ મદદમાં ન આવે તે આ ગણાતા શિક્ષિત માણસો બધા એવા ભલે ન હોય પણ બહુમતી છે હો ભાઈ આમાં નોકરીનો પગાર લાખો રૂપિયા હોય પણ એક ખંડિયા રાજા જેવું ગુલામ જેવું જીવન જીવતો હોય આવા લોકોની અડખે પડખે ભૂલથી ક્યાંક ભરાઈ ગયા હોઈએ તો સતત પોતાની જાતને બચાવી અને સંભાળી રાખવી પડે આપણે કેમ કે ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું જો ભૂલું પડી જાય તો પોતે ક્યાંક ઘેટું છે એવા ભ્રમમાં એવા વહેમમાં એ રાચવા માંડે છે મિત્રો આવા લોકોની સાથે સતત બહુ સંભાળવું પડે કારણ કે માણસ ઇન્ક્રીમેન્ટની ચર્ચા કરતો થઈ જાય સિંહ જેવો માણસ સિંહની જેમ છાતી કાઢીને સત્ય માટે જાતના જોખમે સાચું બોલીને ચતુરાઈ અને ચાલાકીથી મોટું ચારિત્રને સમજીને જીવન જીવવાનો વિશ્વાસ અને શ્રદ્ધા આ નિશાળમાંથી ભણીને બહાર પડેલા માણસમાં કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે ખબર નથી પડતી આ કહેવાત આવા આવા એક સમાજનો નિશાળમાંથી ભણીને બહાર પડેલા માણસો કોણ જાણે ક્યાં ભૂલી જાય છે આ કહેવાતા ભણતરે આત્મવિશ્વાસ વગરનો નમાલા માલનો એવો બેકાર સ્ટોક આ સમાજમાં ખડકી દીધો છે કે જેને જોઈને આપણને એમ થાય કે આમાંથી શૌર્ય અને પરાક્રમના મૂલ્ય દેવાળું ફૂંકીને બહાર આવ્યો હોય એવો એક વર્ગ આ સમાજમાં આપણને આમ પ્રભાવવાળો દેખાય છે ખોટા પ્રભાવવાળો ખરેખર આવો માણસ ભણેલો માણસ નાપાસ થયો છે અને અભણ પાસ થયો છે ભણેલો જીવન હાર્યો છે અને અભણ માણસ જીવન જીતી ગયો છે મિત્રો આ સ્થિતિ મેકોલોના પદ્ધતિથી આપણે જે શિક્ષણ ભણીએ છીએ ને એની આ પદ સ્થિતિ છે મૂલ્યની અંદર માણસાઈની અંદર પરાક્રમની અંદર શૌર્યની અંદર આત્મવિશ્વાસની અંદર બધે જ આ માણસ ક્યાંક ખતમ થઈ જાય છે અને એક અંદરથી એવો ચોર ઉત્પન્ન થાય છે એવો કામચોર હોય આત્મવિશ્વાસનો માણસ હોય લબાડ હોય નિર્માલ્ય હોય દગા ફટકાની વાત કરતો હોય ગમંડી હોય અહંકારી હોય નાની નાની બાબતોમાં છે ને આમ હાવલો ફાવલો થઈ જતો હોય અડિયલ હોય હાવ આવા માણસો આવું પરિણામ ભણેલા માણસોના જીવનમાં જોવા મળે છે આનું છે ને આ તમને કદાચ બહુ અતિશયોક્તિ લાગશે પણ ત્યારે ક્યારેક એક કુટુંબની અંદર જાજો અને બે ભાઈઓ હોય એમાં એક ભણેલો હોય ને એક અભણ હોય એના ઘરમાં ભણેલો માણસ હોય ને નોકરી કરતો એવો એના વિશેનો ખરેખર હું મત છે ને એ જાણી આપજો ખબર પડશે ભણેલો માણસ તો પૂજાવો જોઈએ યાર પૂજની હોવો જોઈએ બ્રહ્મની વાતો કરતો હોવો જોઈએ દ્રષ્ટિને દર્શનની વાતો કરતો હોવો જોઈએ મોટું દરિયા જેવું દિલ હોય બીજાને સમજાવતો હોવો જોઈએ એને બદલે ભણેલા માણસને સમજાવવો પડે છે અને અભણ પાછો સમજાવતો હોય અસ્તુ જય જય ભારત